જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાટિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. આપ સૌનો દિવસ શુભ હોય, મંગલમય હોય. આજની આ ધ્વજારોહણ શીતલભાઈ વિઠલાણી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી રહ્યું છે. દ્વારકાથી લોકો વધુમાં વધુ કનેક્ટ થઈ શકે, દ્વારકા સાથે જોડાઈ શકે, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે દ્વારકાનો અનુભવ કરી શકીએ એ માટે થઈને રોજે આપણે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ, રોજે ભગવાન દ્વારકાધીશે 6 ધ્વજારોહણ ચડે છે પણ આપણે ગમે તે એક ધ્વજારોહણ, આમ તો મોસ્ટલી હું 12 વાગે જ કરું છું, 3 નંબરની ધ્વજા રોજે આપણે લાઈવ કરીએ છીએ, રોજ એક ધ્વજારોહણ. દુનિયાની અંદર દ્વારકાથી ભગવાન શ્રી દ્વારકાધીશની કૃપા અને આશીર્વાદ અને પોઝિટિવિટી જે છે એ ચારે કોર ફેલાય માટે થઈને આપણે રોજ એક લાઈવ ધ્વજારોહણ લઈને આવીએ છીએ. સૌથી પહેલી કોમેન્ટ કાનાણી ઉદય, જય દ્વારકાધીશ. વિષ્ણુ જાદવ, ભાવેશ આહિર, જય દ્વારકાધીશ. પૂજા રઘુવંશી, જય દ્વારકાધીશ. રુદ્રસિંહ સોલંકી, જય દ્વારકાધીશ. રશ્મિક પટેલ, કિંચલ પટેલ, જય દ્વારકાધીશ. માનવી જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેના પર કોઈ વિશ્વાસ કરતું નથી, પરંતુ માનવી મુશ્કેલીમાં ત્યારે જ મુકાય છે જ્યારે તે પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ બીજા પર મૂકે છે. જય દ્વારકાધીશ. કલ્પદા જીતુકુમાર, જય દ્વારકાધીશ. સીસી ચુડાસમા, જય દ્વારકાધીશ. તો શરૂઆત કરીએ વડોદરાથી. ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. ભગવાન શ્રી દ્વારકાધીશની હવે આજે આ બસ છેલ્લો શ્લોક છે. આજે હવે વિષ્ણુસહસ્ત્રની આ ફળ સ્તુતિ જે છે પૂરી થાય છે. હવે છેલ્લા 3 શ્લોક છે એટલે ત્રણેય શ્લોકને હું એક સાથે લઉં છું અને આ ત્રણેય શ્લોક એકબીજા સાથે જોડાયેલા છે. અક્ષય કુમાર સુરતથી, જય દ્વારકાધીશ. જેમાં વિષ્ણુસહસ્ત્રની અંદર જે શંકરાચાર્ય જે છે એ વિશેષ ફળ સ્તુતિની અંદર જે કહે છે, સદ્દહર્તિ પાપાની કલ્પકોટિ સતાની ચ અસ્વસ્થ સન્નિધો પાર્થ તુલસી સન્નિધો તથા પઠિત નામ સહસ્ત્રતુ ગાવા કોટી ફલમ લવેત શિવાલય પઠિત નિત્ય ધ્યાયત મનસી કેશવમ નરો મુક્તિ વાપનોતી ચક્રપાણે વશો યથા બ્રહ્મહત્યાદિ ઘોરમ સર્વ પાપ વિનશ્યતિ. આ ત્રણેય શ્લોક એક સાથે આવે છે અને ત્રણેય શ્લોકમાં ભગવાન એવું કહે છે, જે કાલે પણ મેં કહ્યું હતું કે કાલનો જે મેં કીધું હતું કે આ ઉપાય જે છે કરવાથી આપને 100% આપના મનના જે શુભ સંકલ્પો હશે પૂર્ણ થશે જ. ભગવાન શ્રી દ્વારકાધીશની સન્મુખ અથવા સમીપે અથવા કોઈ પણ હરિમંદિરોની અંદર, કોઈ પણ કૃષ્ણ મંદિરોની અંદર અથવા તો કાંઈ જ ન મળે તો ભગવાન દ્વારકાધીશની છબી આપણી સામે રાખીને, દ્વારકાની બહાર રહેતા હો તો તમે ભગવાન શ્રી દ્વારકાધીશની છબીને પણ સામે રાખીને 12 દિવસ સુધી એક જ સમય અને એક જ સ્થળે એક જ સ્થાને બેસીને એક જ આસને બેસીને જો વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો એ કોઈ પણ મુશ્કેલીઓને દૂર કરે છે અને કોઈ પણ મનના સંકલ્પ હોય એને જરૂરથી પૂર્ણ કરે છે. એમાં જ આગળ આવે છે, ભગવાન કહે છે કે આ વિષ્ણુસહસ્ત્ર છે એને આ લોકમાં તો નહીં પણ પરલોકમાં પણ ભય નથી રહેતો. જો તમે વિષ્ણુસહસ્ત્ર કર્યો હોય, બધા માણસને જેટલી અહીંયા બીક નથી લાગતી એટલો માણસ વિચારે છે કે મર્યા પછી શું થશે. એક આખો વર્ગ છે જે સમજે છે કે મરી જશું એટલે આંખ વિચાઈ જશે, પછી જે થવાનું હોય થાય, આપણે શું. જે લોકો પણ ખોટું કરે છે, પાપ કરે છે, એ લોકો એવું પણ વિચારતા હોય છે. જ્યારે બીજી બાજુ એક આખો વર્ગ જે છે જે ભગવાનમાં આસ્થા શ્રદ્ધા રાખે છે એવું વિચારે છે કે ના ભાઈ, આપણે જવાબ દેવો પડશે, ઉપર જવું પડશે. તો વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવાથી ન માત્ર આ લોકમાં પણ પરલોકમાં પણ ભય નથી રહેતો, એ બધા જ પાપોને બારી નાખે છે. અને અસ્વસ્થ પાર્થ સન્નિધો તુલસી સન્નિધો તથા, એટલે આ વિષ્ણુસહસ્ત્રને જો તુલસી ક્યારાની બાજુમાં, તુલસીની બાજુમાં અથવા તો પીપળાની નીચે, તમે આ વિષ્ણુસહસ્ત્રને પીપળાની નીચે પણ કરી શકો છો. આપના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ માટે થઈને જો પીપળા નીચે વિષ્ણુસહસ્ત્ર કરવામાં આવે તો આપણા પિતૃઓને 100% લાભ થાય છે, એમના પુણ્યનો જે છે એ વધુમાં વધુ પુણ્ય એને મળે છે. તો પીપળા નીચે કરવાથી, તુલસીની બાજુમાં કરવાથી આ પાઠ જો કરીએ તો આપણા પિતૃઓને તો શાંતિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે, સાથે જ કરોડો ગાય દાન દેવાનું જે ફળ મળે એ ફળ તમને એક તુલસી કે પીપળાની નીચે વિષ્ણુસહસ્ત્ર કરવાથી થાય છે. એમાંય જો શિવાલય પઠિત નિત્યમ, એટલે જો નિત્ય શિવાલયની અંદર અથવા તો તુલસીના વનોની અંદર, ઘણા તુલસી આજુબાજુ તુલસીનો ક્યારો હોય, વૃંદાવન પણ આપણે જાણીએ છીએ કે જે આખું જ તુલસીનું વન જ કહેવાય છે, જ્યાં તુલસી 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 જ છે. નિધિવન વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો કોઈ પણ શિવાલય, શિવનું મંદિર હોય અથવા તો
તુલસી ક્યારો હોય, તો આજુબાજુ ઘણા બધા તુલસી હોય, કેટલાય તુલસીના ઝાડ હોય, તો એવા તુલસી વને અથવા શિવાલયમાં જો રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો એ બ્રહ્મ હત્યાદી જેવા ઘોર પાપ હોય. સૌથી ઘોર પાપ કયું કહેવાય? કે કોઈ બ્રાહ્મણને મારવું. તો બ્રાહ્મણ જે બ્રાહ્મણનો હત્યા તમે કર્યું હોય તો એવા બ્રહ્માદી જે ઘોર પાપ હોય ને, તો એ ઘોર પાપમાંથી પણ મુક્તિ અપાવે છે વિષ્ણુ સહસ્ત્ર. જો શિવાલયની અંદર બેસીને કરવામાં આવે, તુલસીના વનોની વચ્ચે કરવામાં આવે, તો આટલો પાવરફુલ છે આ, કે જેનાથી ન માત્ર આ લોકમાં જ નહીં પણ પરલોકમાં પણ ભય નથી રહેતો. અને જ્યારે તુલસી ક્યારે કે પીપળા નીચે કરવામાં આવે તો કરોડો ગાયનું જે દાન દીધું હોય અને એ કરોડો ગાયનું દાન દેવાથી જે ફળ મળે, એ ફળ માત્ર વિષ્ણુ સહસ્ત્ર કરવાથી મળે છે. અને તેમજ જો શિવાલયની અંદર અને તુલસીના વનોની અંદર જો વિષ્ણુ સહસ્ત્રને કરવામાં આવે તો એ આપણા બ્રહ્માત્યાદી જેવા ઘોર પાપો હોય ને, તો એવા ઘોર પાપોને પણ જે છે એ બળીને ભસ્મ કરી નાખે છે. આવો પાવરફુલ આ મંત્ર છે. અને છેલ્લે છે કે મહામંત્ર ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સ્તોત્રમ સંપૂર્ણ, એટલે અહીં આખો જ આ વિષ્ણુ સહસ્ત્ર જે છે એ સંપૂર્ણ થાય છે. મને લગભગ એક વર્ષ અને દોઢેક બે મહિના જેવું થયું. આપણે એક વર્ષ અને દોઢથી બે મહિનાથી આ વિષ્ણુ સહસ્ત્રના પાઠને ગુજરાતી ભાષાંતર કરી રહ્યા હતા. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની બ્લુ રંગની ધ્વજા જે છે ખુલી ગઈ છે. આજની આ ધ્વજારોહણ શીતલભાઈ વિઠલાણી પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તો લગભગ દોઢેક વર્ષ જેવું થયું કે આપણે આ વિષ્ણુ સહસ્ત્રના બધા જ શ્લોકોના અર્થને સમજ્યા. એ સાથે જ જે શંકરાચાર્ય દ્વારા વર્ણન કરવામાં આવેલું છે કે શા માટે વિષ્ણુ સહસ્ત્ર કરવો જોઈએ, તો એ ફળ સ્તુતિ વિશે પણ આપણે સમજી, જેમાં વિષ્ણુ સહસ્ત્ર વિશે ઘણું બધું કહ્યું કે આ ચારે ચાર વર્ણ એ કરવો જોઈએ, ન માત્ર બ્રાહ્મણે, પણ જો વૈશ્યને ધન કમાવવું હોય, જો શુદ્ર, જો તમે સેવા કરતા હો સમાજની, તમારો વ્યવસાય એવો હોય કે સેવાથી જોડાયેલો હોય, તો એ સેવાની અંદર પણ તમને મેવા મળે એ રીતે ભગવાન જે છે આખી વ્યવસ્થા ગોઠવે છે, આપણી પર કૃપા કરે છે. અને જેને બ્રાહ્મણ જો છે એ આ પઠન કરે તો એમને બધું જ સમસ્ત જ્ઞાન જે છે મળે છે. ચારે વર્ણ વિષ્ણુ સહસ્ત્ર કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્રને 12 દિવસ સુધી કોઈ પણ વિષ્ણુના મંદિરોની અંદર, કૃષ્ણના મંદિરોની અંદર કે તમારી સામે દ્વારકાધીશની છબી રાખીને પણ કરવો જોઈએ. એનાથી પણ ફાયદો છે, એક આખો ઉપાય છે. અને મારા દાદીજી હતા સુશીલાબેન પાઢિયા, ઘણા બધા ઓળખતા હશે કારણ કે તેઓ ટ્યુશન કરાવતા હતા અને ઘણા બધા લોકો એમને ઓળખતા હતા. તો એ હંમેશા કહેતા 4.5 મહિનાની અંદર હંમેશા નિયમ લેવડાવતા કે 4.5 મહિના તુલસી ક્યારે વિષ્ણુ સહસ્ત્ર કરવો જ જોઈએ. 4.5 મહિનાની જે 11 શરૂઆત થઈ ત્યારે જ મેં કીધું હતું કે આ દેવ પોઢી 11ના કોઈ પણ એક નિયમ લેવો જોઈએ, સાદો નિયમ, કોઈ પણ નિયમ. તો આ નિયમ જે છે ખાસ લેવડાવતા કે તુલસી ક્યારે આખા દિવસમાં એક વખત વિષ્ણુ સહસ્ત્ર કરવો જ જોઈએ. એક સમયે અને એક સ્થાને બેસીને જો વિષ્ણુ સહસ્ત્ર કરવામાં આવે તો એનો પાવર જે છે અનેક ગણો વધી જાય છે. તો આજે અહીંયા આખો જ વિષ્ણુ સહસ્ત્ર જે પૂરો થાય છે સંપૂર્ણ, એની ફળશ્રુતિ વિશે પણ જાણ્યું. હવે આવતીકાલે આપણે ફરી કંઈક નવા સ્તોત્ર સાથે, કોઈ દ્વારકાધીશની નવી વાતો સાથે હું મળીશ. અમિત રાવલ, જય દ્વારકાધીશ ગીતા સાલી, જય દ્વારકાધીશ ભરતભાઈ ચોલાડિયા, જય દ્વારકાધીશ તેજસ પટેલ, વિમલ નખું, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકાથી આવી જ માહિતીઓ માટે તેમજ રોજ ભગવાન જે દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા માટે થઈને લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ.